વન એન્ડ ઓનલી હન્ડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક તમે થમનેલમાં જોયો છે એ મુજબ આપણે ધોરણ બારની જે પાઠ્યપુસ્તક છે એમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેકેટરીયલ પ્રેક્ટિસ ભાઈ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેકેટરીયલ પ્રેક્ટિસ એસપીએન સીસી ભાઈ એનો એનો એમસીક્યુનો આ વિડીયો છે ભાઈ આ વિડીયોને પહેલાં લાઇક આપી દેજો કારણ કે કારણ કે લાઈક સેહત માટે ખૂબ જ જરૂરી છે અને બીજાને વિડીયો મળી રહે એ માટે પણ લાઈક આપો ભાઈ મિત્રો આને પહેલાના વિડીયો તમામે તમામ અહીંયા તમને આ બટનમાં જોવા મળશે અને ઓડિટર સબ ઓડિટરની પ્લે લિસ્ટ પણ સ્પેશિયલ બનાવી છે જેની આપેલી છે અને હજુ સુધી તમે ન કરી હોય તો એ પણ કરીને રાખજો તો ચાલો મિત્રો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની વિડીયો થોડોક લાંબો બની શકે છે કારણ કે આપણે સંપૂર્ણ સંપૂર્ણ ટેક્સ્ટબુકને ભાઈ ભણવી છે બરાબર સંપૂર્ણ ટેક્સ્ટબુકના બુકના એમસીક્યુસનું કરવું છે ભાઈ એટલા માટે બરાબર પહેલો પ્રશ્ન આવી ગયો છે કે દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે તો ભાઈ યાદ રાખો કે દેશની તમામ પ્રકારની બેન્કને સૂચનાઓ અને નિયંત્રણ આપવાનું કામ ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભાઈ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપનાની વાત કરી જેના રાષ્ટ્રીયકરણની વાત કરી તો આ બધા પ્રશ્નો આ બધા પ્રશ્નો આરબીઆઈના ટોપિકમાંથી વારંવાર રિપીટ થતા જોવા મળી રહ્યા છે આગળ વધીએ બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય ભાઈ મિત્રો તમારે લોકરની સુવિધા મેળવવી છે બરાબર સેલ્ફ ડિપોઝિટ સેફટી ડિપોઝિટ વાળ સોરી સેલ્ફ બરાબર સેફટી સેફટી ડિપોઝિટ વોલ્ટ આવું કહેવાય ભાઈ સેફટી માટેનું બરાબર તો લોકરની સુવિધા મેળવી ને તો વિનંતી કરવી પડે ઓર્ડરનો આપવાનો હોય બરાબર વિનંતી કરતો પત્ર કોને લખવાનું હોય બેંકના શ્રીને લખવાનો હોય છે બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ મિત્રો બેંક સાથે પત્રવ્યવહાર થાય ને અને એમાં પણ જો ભાઈ નાણાકીય વાત થતી હોય ને બરાબર તો એ આંકડામાં અને શબ્દોમાં આ બંનેમાં લખવો જોઈએ છે આંકડા અને શબ્દો આ બંનેમાં લખવો જોઈએ કારણ કે કારણ કે બેંક ભાઈ આંકડામાં તમને તમારા અક્ષર સારા ન હોય બરાબર આ તેમ શું રાખ્યું ખબર જ ન પડતી હોય તો ભાઈ કઈ રીતે મેળ બેઠે એટલે આંકડા અને શબ્દો આ બંનેમાં ભાઈ લખાવું જ જોઈએ બરાબર બંનેમાં લખાવવું જોઈએ આમ તો જ્યારે તમે પૈસા ઉપાડવાની ભરવાની સ્લીપ ભરો ને ત્યારે આંકડા અને શબ્દો બેમાં લખતા જ હશો ભાઈ આગળ વધીએ બેંક સાથેના બેંક સાથેના પત્રવ્યવહારમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે ભાઈ મિત્રો યાદ રાખો કે બેંક સાથે પત્રવ્યવહાર કરો ને અને એમાં પણ ભાઈ નાણાકીય બાબતની વાત આવતી હોય ને બરાબર નાણાકીય બાબતની વાત ત્યારે ગોપનીયતા ભાઈ બરાબર ગોપનીયતા સિક્યુરિટી જળવાય એ જરૂરી છે સિક્યુરિટી જળવાય એ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ વેપાર ધંધા માટે બેંકમાં ક્યુ પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે મિત્રો વેપાર ધંધા માટે ભાઈ વેપાર ધંધા માટે તમારે ચાલુ ખાતું ખોલાવવું પડે કયું ખાતું ચાલુ ખાતું જેને આપણે શું કહેવાય કરંટ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ કહેવામાં આવે છે ભાઈ કરંટ અકાઉન્ટ કહેવામાં આવે છે તો આવા પ્રકારનું ખાતું આવા પ્રકારનું ખાતું તમારે ખોલાવવાનું હોય છે જો તમારે વેપાર ધંધા સાથે સંકળાયેલું હોય તો અને ભાઈ આપણે રેખા સામાન્ય વ્યક્તિ કેવું ખોલાવે તો સામાન્ય વ્યક્તિ સેવિંગ અકાઉન્ટ સેવિંગ અકાઉન્ટ લાવે છે ભાઈ તો યાદ રાખો આવી ડિટેલ્સ પણ પૂછી શકે છે ભાઈ ત્યારબાદ કોઈ વેપારીને ભરવા પડતા વેચાણ કર અંગે ફરિયાદ કરવી હોય તો સરકારના કયા વિભાગ પત્ર વ્યવહાર કરવો પડે છે જો મિત્રો વાત છે છે કોઈ વેપારી બરાબર વેપારીને વેચાણ કર અંગેની ફરિયાદ કરવી છે ભાઈ વેચાણ કર બરાબર ભાઈ સેલ્સ ટેક્સ ભાઈ એની વાત કરવી છે તો એ સરકારના કયા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરશે તો વેચાણ વેરા વિભાગ વેચાણ વેરા વિભાગ સાથે ભાઈ પત્ર વ્યવહાર કરશે ક્યાં વેચાણ વેરા વિભાગ સાથે ભાઈ એ પત્ર વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશે ત્યારબાદ અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય ભાઈ જાહેર ઉપયોગી સેવા ભલે એ સરકાર હસ્તક એ પણ જાહેર ઉપયોગી સેવા કહેવાય ભાઈ દરેકને એનો લાભ મળવો જોઈએ ભાઈ આગ લાગે આગ લાગે ભાઈ બરાબર ત્યારે કે હાથે ન ઓલવાય એ હાથે ન ઓલવાય અને આગ લાગે ત્યારે કૂવો ખોદવાય ન બેઠા હોય બરાબર એક્ઝામનો સમય નજીક હોય ને ત્યારે આ વિડીયો ન જ હોય ભાઈ એ પહેલાં તો તમારે આ વિડીયો જોવાઈ ગયેલો હોવો જોઈએ આમાંથી આઈએમપી આઈએમપી પ્રશ્નો લખાઈ ગયેલા પણ હોવા જોઈએ ભાઈ જસ ખાલી વાત છે અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહેવાય ભાઈ જાહેર ઉપયોગી સેવા કહેવાય અમે ઘણા મને કમેન્ટ કે સરકારી કહેવાય અર્ધ સરકારી કહેવાય કમેન્ટ કરશે ભાઈ ભાઈ જાહેર ઉપયોગી સેવા કહેવાય આવું ધોરણ બારની ટેક્સ બુક છે બરાબર ધોરણ બારની ટેક્સ બુક કહી રહી છે ભાઈ ત્યારબાદ બે ગામ બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે છે ભાઈ મિત્રો બે ગામ વચ્ચે પાકા રસ્તાની બરાબર ગામની વાત છે ભાઈ ગામ વિલેજ બરાબર વિલેજ વિલેજ વચ્ચેની વાત છે ગામ ગામ વચ્ચેની વાત છે તો કોની સાથે તમારે પત્રવ્યવહાર કરવો પડે ભાઈ તો ગ્રામ પંચાયત સાથે કોની સાથે ગ્રામ પંચાયત સાથે ભાઈ તમારે પત્ર વ્યવહાર કરવો પડે ભાઈ આ જરૂરી છે બરાબર ગ્રામ ગ્રામ મીન્સ કે વિલેજની વચ્ચે કોઈ વિલેજ હોય ભાઈ તો એની વચ્ચે તમારે રસ્તો બનાવવો હોય તો આમાં ગ્રામ પંચાયતનો ફાળો હોય બરાબર મીન્સ કે ગ્રામ પંચાયત ભાઈ ગ્રાન્ટ ફાળવતી હોય એટલા માટે આગળ વધીએ મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા મેળવવા કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે ભાઈ મોટા શહેરનું કીધું બરાબર તો મહાનગરપાલિકામાં ક્યાં ભાઈ પત્ર વ્યવહાર કરવો પડે મહાનગરપાલિકામાં પત્રવ્યવહાર કરવો પડે ભાઈ મહાનગરપાલિકામાં પત્રવ્યવહાર કરવો પડે એ બરાબર છે એ બરાબર છે પરંતુ આપણા આપણા ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે પહેલા આ આઠ મહાનગરપાલિકાઓને યાદ રાખવા માટેનું મેં એક સૂત્ર પણ આપ્યું હતું ભાઈ યાદ હશે તમને એવી આશા સાથે આગળ વધી અને ભાઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહો કે આઠ મહાનગરપાલિકા આઠ મહાનગરપાલિકા આવેલી છે તો કયા કયા આઠ કયા કયા આઠ આઠ શહેરોને મહાનગરપાલિકા લાગુ પડે છે ભાઈ કમેન્ટ સેક્શનમાં જણાવો તો જરા મને જાહેર ઉપયોગી સેવા એટલે કેવી સેવા મિત્રો જાહેર ઉપયોગી સેવા એટલે એવા પ્રકારની સેવા જે નાગરિકના નાગરિકના રોજિંદા જીવન સાથે સંકળાયેલી હોય બરાબર નાગરિકના રોજિંદા જીવન સાથે જે સંકળાયેલી હોય એવી સેવા ભાઈ એવી સેવા તો યાદ રાખો એ બાબતને ત્યારબાદ મિત્રો વ્યાપારી વ્યાપારી સંસ્થા પેઢીમાં પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગેની કર્મચારીઓને જાણ કરવા છે ફરીવાર ભાઈ વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય બંધારણીય જો શું કીધું છે કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગેની અંગેની કર્મચારીઓને જાણ કરવા કયો પત્ર લખાય છે ભાઈ નોટિસ લખવામાં આવે છે શું લખાય ભાઈ નોટિસ લખવામાં આવે છે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે તો પરિપત્ર લખાય શું લખાય ભાઈ પરિપત્ર લખવામાં આવે છે ભાઈ શું લખાય પરિપત્ર લખવામાં આવે છે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સહિતા વિશેની માહિતી થી માહિતગાર કરવા માટે કયો પત્ર લખાય છે ભાઈ પરિપત્ર ભાઈ લખવામાં આવે છે શું લખાય પરિપત્ર લખવામાં આવે છે પરિપત્ર એ કેવા દ્રષ્ટિકોણ ધરાવે છે ભાઈ પરિપત્ર લખાય તો એનો દ્રષ્ટિકોણ કેવો હોય છે બરાબર તો વહીવટી વહીવટી અને વ્યવહારિકોણ હોય બરાબર કેવો હોય ભાઈ વહીવટી અને વ્યવહારિક ભાઈ દ્રષ્ટિકોણ જોવા મળે છે કયો પત્ર એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહને અથવા જૂથને સંબોધીને લખાય છે ભાઈ તો મિત્રો આવો પત્ર આવો પત્ર કોને ભાઈ લખી શકાય છે ભાઈ જો શું કીધું છે કયો પત્ર એક કર્મચારીને જ નહીં પરંતુ કર્મચારીઓના આખા સમૂહ જૂથને સંબોધીને લખાય છે ભાઈ તો પરિપત્ર કહેવાય ને શું કહેવાય પરિપત્ર કહેવાય કારણ કે કારણ કે એ બધાને સંબોધીને લખવામાં આવે છે બરાબર પરિપત્ર જાહેર કરે ભાઈ કે તમામ કર્મચારીઓએ આ કામ ઉપર ધ્યાન દેવું બરાબર તમામ કર્મચારીઓ તમામ શિક્ષકોએ ભાઈ તમામ શિક્ષકોએ વસ્તી ગણતરી કરી તો આ શું થયો ભાઈ પરિપત્ર થયો કહેવાય શું થયો પરિપત્ર થયો કહેવાય બરાબર તો યાદ રાખો આવા પ્રશ્નો પણ પૂછાય શકે છે ત્યારબાદ મિત્રો નોકરી અંગેની શરતોનો ઉલ્લેખ કરવામાં નથી કારણ કે રૂબરૂ મુલાકાત માટે હજી તો બોલાવવામાં આવ્યા છે તો રૂબરૂ મુલાકાતના પત્રમાં હોય શું ભાઈ તો રૂબરૂ મુલાકાતનું સ્થળ હોય રૂબરૂ મુલાકાતનો સમય હોય ઇન્ટરવ્યુ સ્થળે જવા આવવા અંગેની મુસાફરી ખર્ચ અંગેની ભાઈ સ્પષ્ટતા જોવા મળે છે તો આટલી વસ્તુ હોય ભાઈ શું હોય ભાઈ ફરીવાર રૂબરૂ મુલાકાતનું સ્થળ હોય રૂબરૂ મુલાકાતનો સમય હોય ઇન્ટરવ્યૂ સ્થળે જવા આવવા અંગેની જે મુસાફરી ખર્ચ અંગેની સ્પષ્ટતા પણ જોવા મળે છે તો આટલી વસ્તુ ભાઈ જોવા મળે યાદ રાખો આ તમામે તમામ વસ્તુઓને ત્યારબાદ લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતા પત્રમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો લેખિત પરીક્ષાના સ્થળ અને સમયનો ઉલ્લેખ કરવામાં આવે છે ફરીવાર ભાઈ લેખિત પરીક્ષામાં તમારે હાજર રહેવું હોય તો એમાં કઈ બાબતનું જાણ કરવામાં આવે તો યસ બટ ઓબિયસ ભાઈ ખબર પડી જાય તમને સ્થળ સ્થળ બરાબર પરીક્ષાનું સ્થળ ભાઈ લેખિત પરીક્ષા દેવાનું હોય તો સ્થળ હોય કે નહીં ભાઈ કોલ લેટર લઈને જાઓને તમે એ સ્થળ બતાવે અને શું બતાવે સમય આ બંનેનું નિર્દેશન કરતું હોય છે વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શાની બહાદુરી મળે છે મિત્રો વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ બરાબર તેના પરિવારના સભ્યોને શાની બહાદુરી આપવામાં આવે છે તો નાણાકીય સલામતીની ભાઈ નાણાકીય સલામતીની ભાઈ બહાદુરી આપવામાં આવતી હોય છે તો યાદ રાખો ભાઈ શાની બહાદુરી નાણાકીય સલામતીની બહાદુરી આપવામાં આવતી હોય કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે ભાઈ તો આ જીવન વીમા પોલિસીમાં ભાઈ આ જીવન વીમા પોલિસીમાં આ જીવન વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ એના મૃત્યુ બાદ જ તેના વારસદારને તેના વારસદાર હોય ને ભાઈ એને વીમાની રકમ મળતી હોય છે આવું ભાઈ આ જીવન વીમા પોલિસી હોય ને એમાં શક્ય બનતું હોય છે જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમો વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે તો લેખિત કરાર બની જાય છે ફરી વાર મિત્રો વીમો ધારક વીમા લે છે બરોબર વીમો લે છે ત્યારે વીમો વીમા કંપની અને વીમા ધારક વચ્ચે શું બની જાય છે તો ભાઈ લેખિત કરાર બની જાય છે ભાઈ બરોબર એગ્રીમેન્ટ બની જાય છે શું બને છે એગ્રીમેન્ટ બની જાય છે ત્યારબાદ આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે છે તો મેડિકલ લેમ વીમો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આરોગ્ય સાથે સંકળાયેલી વાત છે ને આરોગ્યને ઇંગ્લિશમાં મેડિકલ લેમ બરાબર મેડિકલ લેમ વીમો તરીકે ઓળખવામાં આવે છે વીમા પોલિસીનું આ નામ છે ભાઈ બરાબર આરોગ્ય સાથે સંકળાયેલું વીમા પોલિસીનું નામ મેડિકલ લેમ મેડિકલ ક્લેમ ક્લેમ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ યાદ રાખો મિત્રો આવા પ્રશ્નો રિપીટ થતા હોય છે અને પૂછાય પણ છે આવા પ્રશ્નો પૂછાતા પણ જોયા છે બરોબર મેં મારી હગી આંખે જોયેલા છે ભાઈ આ બધા પ્રશ્નો પૂછાય છે તમારી એક્ઝામમાં ભાઈ જૂના પ્રશ્નપત્રનું જેટલું સોલ્યુશન કરો તો આવા બધા પત્રો તમને જોવા મળશે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે મિત્રો આના માટે સ્પેશિયલ એક્ટ છે કાયદાઓ છે બરાબર એમાં જો પહેલો જ છે સિક્યોરિટીઝ એન્ડ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો છપ્પન ભાઈ આ કાયદાનો અમલ થવો જરૂરી છે ભાઈ ત્યારબાદ કંપની ધારો અત્યારે બે હજાર તેર અમલમાં છે એટલે એનો અમલ થવો જરૂરી છે પછી સેબી એક્ટ ઓગણીસો ને બાણું ભાઈ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો એક્ટ કાયદો બન્યો હતો ઓગણીસો ને બાણુમાં ભાઈ ઓગણીસો બાણુંમાં એક ઘટના પણ બની હતી હર્ષદ મહેતા એન્ડ કંપની બરાબર સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ ભાઈ આ જોઈએ છે ને વેબ સિરીઝ તો આ પણ યાદ રાખજો આમાંથી પણ પ્રશ્નો ભાઈ આવી શકે છે ભાઈ બરાબર પછી ન કહેતા રિસ્ક હે તો ઇશ્ક હે ભાઈ કારણ કે આવા પ્રશ્નો ન પૂછાય ભાઈ એ તો ડાયલોગ છે કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે તો વિજ્ઞાપન પત્ર ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર ભરણા માટે ઇટ મીન્સ શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે ફરીવાર વાર કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે તો વિજ્ઞાપન પત્ર ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા ભાઈ જાહેર ભરણા માટે શું આપવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે શેર વેચણી હોય ને શેર વેચણી એ શરૂઆતથી જ ભાઈ શરૂઆત થી તે રદબાતલ ઠરે છે બરાબર રદબાતલ હોય છે શેર જપ્તી થવાથી શું થાય ભાઈ શેર જપ્તી થવાથી શેર હોલ્ડરોએ ભરેલ રકમ કંપની પરત આપતી નથી ભાઈ મિત્રો જ્યારે જ્યારે શેર જપ્તી થાય ને ત્યારે શેર હોલ્ડર દ્વારા પણ જે પણ રકમ ભરાઈ ગઈ હોય જેમ કે આપણો શેર દસ રૂપિયાનો છે બરાબર અને ભાઈ આઠ રૂપિયા આપણે ભરી દીધા ને છેલ્લો બે રૂપિયાનો હપ્તો નો ન કે ભાઈ અને કંપનીએ શેર જપ્ત કરી લીધા તો શેર હોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપતી નથી ભાઈ પરત આપતી નથી એની એની પાસે ભાઈ રાખી મૂકે છે ત્યારબાદ બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ ભાઈ કંપની લો બરાબર કંપની ધારો એવું કહે છે કે ઓછામાં ઓછો એક માસનો સમયગાળો હોવો જોઈએ શેના માટે ભાઈ બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ તો એક માસનો સમયગાળો હોવો જોઈએ કેટલા માસ એક માસનો સમયગાળો હોવો જોઈએ ત્યારબાદ વર્તમાન વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે તો અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક રખાવીને તેનું એ એસબીએ ફોર્મ ભરીને ભાઈ આસબા બરાબર આસબા વિશે તમે જાણતા હશો અને ન જાણતા હોય તો મિત્રો આનું એક ફૂલ ફોર્મ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહો અને વિકિપીડિયામાં સર્ચ કરો ભાઈ તમામે તમામ ડિટેલ્સ તમને મળી જશે ફરીવાર ભાઈ વર્તમાન વર્તમાન સંજોગોમાં શેરની જે અરજી કરવામાં આવે છે તો એ શેના થ્રુ થાય ભાઈ તો અરજદારના અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવીને તેનું આસબા બરાબર આસબા ફોર્મ ભરીને ભાઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે હકના શેર એટલે હકના શેર એટલે વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણી પાત્ર શેર ભાઈ હકના શેર એટલે શું થાય ભાઈ તો વર્તમાન શેર હોલ્ડરોને જે વહેંચણી પાત્ર શેર હોય એની વાત છે એને હકના શેર કહેવામાં આવે છે પહેલો હક જે વર્તમાન શેર હોલ્ડરો હોય ને એને મળે છે એટલા માટેનું નામ જ તે એવું પડ્યું છે કે હકના શેર બરાબર હકના શેર આગળ વધીએ શેર હોલ્ડરો પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેની શું કહેવાય છે ભાઈ તો એને શું કહેવાય એને શેર સોંપણી કહેવાય શે શું કહેવાય શેર સોંપણી કહેવાય ભાઈ શેર હોલ્ડરો જ્યારે સ્વેચ્છાએ સ્વેચ્છાએ પોતાના શેર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત આપી દે બરાબર કંપનીને એમ કે ભાઈ હવે અમારે આ શેરની જરૂર નથી ભાઈ આવું કે તો એને શું કહેવાય એને શેર સોંપણી કહેવામાં આવે છે ભાઈ શેર ઇટ મીન્સ ભાઈ શેર માર્કેટની વાત થાય છે પછી તમે ખોટું ભાઈ મિનિંગ ન કરતા ભાઈ શેર આયા શેર આયા ન કરતા ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે ભાઈ તો ત્યાગપત્ર ત્યાગપત્ર એ હકના શેર બરાબર ભાઈ હકના શેર સાથે સંકળાયેલી વાત છે ભાઈ ત્યાગપત્રની આખી વ્યાખ્યા ભાઈ બેઠે બેઠી ટેક્સ બુકમાં આપેલી છે તમારી પાસે જો સમય હોય ને મિત્રો આમ તો સમય સમય છે ભાઈ બરાબર તો આ ટેક્સ્ટબુકને ભાઈ ઢંઢોળો બરાબર એમાં ભાઈ વિખોળો તમને મળશે ભાઈ અને હું તો તમારી સામે ખાલી છાશ તાણી તાણીને કેમ માખણ આવે એમ માખણ જ મૂકું છું બાકી ભાઈ છાશ તમારે પીવી જોવે બરાબર એટલે ભાઈ આ બધી વિગતો તમે જુઓ આગળ વધીએ શેર હોલ્ડર માટે શેર એ શું છે ભાઈ શેર હોલ્ડર માટે શેર પૂછે ને ભાઈ શેર હોલ્ડર માટે શેર પૂછે ને તો યાદ રાખો એના માટે શું છે એ જંગમ મિલકત છે ભાઈ કેવી મિલકત છે જંગમ મિલકત છે તો મિત્રો સ્થાવર મિલકત કોને કહેવાય આ બે વિશે તમને ડિફરન્સ ક્લિયર હશે બરાબર એવી આશા સાથે આગળ વધીએ શેર બજાર ભાઈ શેર બજાર ખાલી જગ્યા છે તો દેશના વિકાસની પારાશીશી છે ભાઈ દેશના વિકાસની શું છે ભાઈ પારાશીશી છે આવું કીધું છે ભાઈ ટેક્સબુકમાં શું કામ તમે જાણો છો બરાબર શેર માર્કેટ ભાઈ અપ એન્ડ ડાઉન થાય ભાઈ તો શું પરિસ્થિતિ ભાઈ આખી આખા દેશમાં સર્જાય છે ભાઈ અર્થતંત્ર ગામાડોલ થઈ છે બરાબર તો ભાઈ આ શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી છે આવું કીધું ભાઈ પારાશીશી એટ મીન્સ થર્મોમીટર બરાબર શેર ફેર બદલીમાં જો વાંધા અરજી હોય તો શું થાય ભાઈ તો કંપની દ્વારા ફેરબદલી મંજૂર કરવામાં આવશે નહીં ભાઈ કંપની દ્વારા ફેરબદલી મંજૂર કરવામાં આવશે નહીં ભાઈ આ યાદ રાખો ભાઈ શેર ફેરબદલીમાં જો વાંધાજનક કોઈ અરજી કરે ને ભાઈ તો કંપની દ્વારા ફેરબદલી મંજૂર કરવામાં આવશે નહીં ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ખાલી જગ્યા થાય તો શું થાય ભાઈ ડિવિડન્ડ પછી મળે ભાઈ ફરજિયાત ફેરબદલી ફરજિયાત હસ્તાંતરણ ભાઈ કાયદા દ્વારા થતું હોય અથવા અદાલત દ્વારા થતું હોય અથવા કોઈ જેના હોય મૃત્યુ પામમાં હોય બરાબર કોઈ શેર ધારક હોય તો મૃત્યુ પામ તો ફરજિયાત ભાઈ આ શેરનું હસ્તાંતરણ કરવું પડે તો મિત્રો આ પ્રક્રિયા પૂરી થઈ જાય બરાબર પસિદભાઈને ડિવિડન્ડ મળે છે ત્યાં સુધીને ડિવિડન્ડ ન મળે બરાબર ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા હોય તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી નથી ભાઈ ફરજિયાત ફેરબદલી કરવાની હોય ને મિત્રો એમાં સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે શું કામ કારણ કે ફરજિયાત ભાઈ આદેશ મળ્યો બરાબર અદાલત થ્રુ અથવા કોઈ કારણસર ભાઈ મૃત્યુ થતું હોય શેર હોલ્ડરનું આવું બધું કારણ હોય ને ભાઈ તો ફરજિયાત એ ફેરબદલી કરવી જ પડે એમાં કોઈ ન ચાલે એટલા માટે એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર રહેતી નથી બરાબર યાદ રાખજો આવો પ્રશ્ન પણ પૂછાય શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે ત્યારે તો તો શું થાય ભાઈ ફરજિયાત હસ્તાંતરણ થાય ભાઈ જ્યારે 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 શેર ધારકને અદાલતના આધાર જાહેર કરે ત્યારે ફરજિયાત હસ્તાંતરણ થાય ભાઈ શેરનું ફરજિયાત હસ્તાંતરણ થાય તો શેર ફેર બદલી બરાબર શેરનું ફરજિયાત હસ્તાંતરણ જોવા મળે છે કંપની શેર હોલ્ડરના ડીમેટ ખાતામાં શું કરે ભાઈ ફેરફાર ન કરી શકે કારણ કે ડીમેટ અકાઉન્ટ ભાઈ ડીમેટ અકાઉન્ટનો યુઝરનેમ અને પાસવર્ડ યુઝરનેમ અને પાસવર્ડ કોની પાસે હોય ભાઈ કોની પાસે હોય તો શેર હોલ્ડર પાસે હોય ને એટલા માટે કંપની એમાં કાંઈ ભાઈ હળી હંજા ન કરીએ કેમ આગળ વધીએ ભાઈ શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદારય ન હોય તો તેનું મૃત્યુ થતાં શું થાય એના શેર સાથે તો અદાલત વહીવટદારની નિમણૂક કરે ભાઈ જે અદાલત હોય ને ભાઈ કોર્ટ એ વહીવટદારની નિમણૂક કરી આપે છે ભાઈ યાદ રાખો આવો પ્રશ્ન પણ પૂછે અદાલત શું કરે ભાઈ તો વહીવટદારની નિમણૂક કરી આપે છે ત્યારબાદ શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે તો શેર ધારાક નાદાર જાહેર થાય એટલે ફરજિયાત ફેરબદલી થાય છે એની ભાઈ શેરની ફરજિયાત ભાઈ ફરજિયાતપણે ફેરબદલી કરવી પડે એમાં ન ચાલે બરાબર સ્વૈચ્છિક ફેરબદલીમાં શું હોય તો હવે જ હોય છે સ્વૈચ્છિક ફેરબદલીમાં આવે જ હોય ઈટ મીન્સ ભાઈ એને કંઈક નફો મળતો હોય તો તે ભાઈ ફરજિયાતની બદલે ભાઈ સ્વૈચ્છિક ફેરબદલી હાથ ધરતા હોય બરાબર અથવા પ્રોફિટ બતાતું હોય ભાઈ નફો બતા હોય તો તમે શેર વેચી દો કે ને તો હવે જ હોય છે શું હોય છે ભાઈ હવે જ

ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા તો સંમતિ જરૂરી નથી ભાઈ એમાં સંમતિ જરૂરી નથી કારણ કે તમે ગમે ત્યારે ભાઈ શેર વેચી શકો છો લઈ શકો છો બરાબર ફરજિયાત ફેરબદલી કરી શકો છો ભાઈ નહીં આવું નથી ભાઈ સંમતિ જરૂરી નથી જો શું કીધું ફેરબદ ફેરબદલી બરાબર ફરજિયાત ફેરબદલીની વાત કરી અને એમાં સંમતિ જરૂરી નથી કોની ભાઈ ભાઈ ફરજિયાત ફેર શેર બદલી થાય બરાબર શેર ફેરબદલી થાય ભાઈ તો એના સંજોગો કેવા કેવા હોય જોઈએ પેલું તો નાદાર જાહેર થાય અથવા અસ્થિર મગજનો જાહેર થાય અસ્થિર મગજનો બરાબર અથવા અદાલત ભાઈ એને કરે કે ભાઈ તમે હવે શેર નહીં રાખી કો આવું કંઈક થાય ભાઈ ઘટના ઘટે બરાબર તો આવા કારણો હોય ભાઈ એટલે આમાં સંમતિ ન લેવામાં આવે આમાં સંમતિ લેવામાં ન આવે જે તે શેર ધારકની બરાબર યાદ રાખજો ભાઈ આવા ટ્વિસ્ટ કે ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પણ પૂછી શકે છે નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે ડિબેન્ચર એટલે શું ભાઈ ડિબેન્ચર એટલે ઓછીની મૂડી ડિબેન્ચર શું છે ભાઈ ઓછીની મૂડી બરાબર કારણ કે કંપની ભાઈ ગમે ત્યારે ગમે ત્યારે ભાઈ ઓછીની મૂડી હોય ને એને પરત કરવી પડે ને પરત કરવી જ પડે ભાઈ બરાબર એ આપણું દેવું છે જવાબદારી છે ભાઈ એટલા માટે બરાબર એટલે ડિબેન્ચર એટલે શું કીધું અહીંયા ઓછીની મૂડી ત્યારબાદ કંપની ફરચા અથવા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણા મેળવવાનો હક પ્રથમ મળે અથવા અગ્રીમ મળે બરાબર પહેલાં મળે એમ હક પહેલાં મળે છે ભાઈ શું કામ કારણ કે એ ઊંચીની લીધેલી મૂડી છે અને ઓછીની લીધેલી જે મૂડી હોય ને એને પરત કરવી જ પડે ભાઈ એમાં કોઈનું પણ ન ચાલે એટલા માટે એમને અગ્રિમ હક આપવામાં આવે છે ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે તો નિશ્ચિત મુદતે નાણાં પરત કરે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો બરાબર ઇટ મીન્સ આ શું કહે છે ભાઈ ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે ભાઈ વ્યાજ મેળવવાનો અધિકાર મળે છે જેમ કે આઠ ટકાના ડિબેન્ચર હોય ભાઈ તો એને આઠ ટકા વ્યાજ ચૂકવવું જ પડે ભલે કંપની લોસમાં ચાલતી હોય બરાબર અવો નિયમ છે એટલા માટે ડિબેન્ચર ધારકનો કયો મૂળભૂત અધિકાર કહેવાય તો નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે ભાઈ વ્યાજ મેળવવાનો અધિકાર છે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે તો એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય શું કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે શું કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે ડિબેન્ચર ટ્રસ્ટની નિમણૂક બરાબર ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂકની વાત છે ભાઈ તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે તો કંપની પોતે કરે યસ મિત્રો કંપની પોતે કરતી હોય છે શું કામ કારણ કે ડિબેન્ચર ધારકોના હિત જળવાય રહે ને એટલા માટે ભાઈ આવી નિમણૂક કરી નાખવામાં આવતી હોય છે ભાઈ ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો ડિબેન્ચર ટ્રસ્ટી એ ભાઈ ડિબેન્ચર ધારકોનો જે વિશાળ સમુદાય હોય ને એમના વતી ભાઈ એનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ભાઈ પ્રતિનિધિત્વ કોણ કરે ડિબેન્ચર ટ્રસ્ટી એ પ્રતિનિધિત્વ કરતા હોય છે ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે ભાઈ તો લેણદાર છે ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે ભાઈ લેણદાર છે ભાઈ યાદ રાખો એ કંપનીનો કોણ છે ફરીવાર લેણદાર છે કારણ કે ઊંચીની લીધેલી મૂડી છે આપણી જવાબદારી છે એટલા માટે બરાબર ડિબેન્ચર ધારકો તેમના હિતોનું રક્ષણ માટે કોની નિમણૂક કરે છે તો ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે ભાઈ જો શું કીધું છે ભાઈ ફરીવાર ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી આપે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી આપે છે ભાઈ શેની ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી આપે કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે તો ભાઈ સ્થાપનાની કલમમાં સ્થાપનાની કલમમાં સહી કરવાથી ભાઈ એને સભ્ય તરીકે માની લેવામાં આવે છે કઈ કલમ સ્થાપનાની કલમની વાત છે તો એને સભ્ય તરીકે માની લેવામાં આવે છે પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું પદ મેળવી શકે છે જો શું કીધું છે ભાઈ પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે ભાઈ કંપનીનું સભ્યપદ શું કરી શકે તો મેળવી શકે છે બરોબર યસ મેળવી શકે છે ભાઈ આ સ્વાભાવિક છે સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને ખાલી જગ્યા કહે છે તો એને સભ્યપદ મળે છે ભાઈ એને શું મળે છે સભ્યપદ મળે છે કારણ કે સ્વેટ ઇક્વિટી શેર કોને આપવામાં આવે ભાઈ સ્વેટ ઇક્વિટી શેર કોને આપવામાં આવે તો કર્મચારીઓને બરાબર જે વફાદાર હોય વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય એવા કર્મચારીઓને સંચાલકોને ભાઈ આપવામાં આવે છે એટલે ઓટોમેટિક સભ્યપદ મેળવે છે બરાબર સભ્યપદ મેળવે છે તો યાદ રાખો ભાઈ આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે ત્યારબાદ સંયુક્ત શેર ધારણ કરનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્રવ્યવહાર કરે છે તો પ્રથમ વ્યક્તિના નામે જ ભાઈ પ્રથમ વ્યક્તિના નામે જ ભાઈ પત્રવ્યવહાર કરવાનું હોય છે ભલે નામ સંયુક્ત રીતે હોય પરંતુ એમાં જે ફર્સ્ટ નામ હોય ને ભાઈ જેનું પ્રથમ નામ હોય એના નામે જ ભાઈ એના નામે જ પત્રવ્યવહાર કરવામાં આવતો હોય છે ત્યારબાદ મિત્રો કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે શું બહાર પાડે ભાઈ તો કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે શું બહાર પાડે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ભાઈ આપણે એને કહેવાય શું કે પ્રોસ્પેક્ટર્સ પ્રોસ્પેક્ટર્સ બરાબર એટ મીન્સ ભાઈ જેવું ફરફરિયું આવે ને એ ભાઈ જાહેરાતવાળું એ બરાબર પરંતુ એ કંપનીનું હોય એમાં શેરની માહિતી હોય એટલા માટે ભાઈ એને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે બાકી એની વ્યાખ્યા પ્રોપર આપેલી છે તમે ચેક કરી શકો છો સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા તો સામાન્ય સભામાં લેવી પડે ભાઈ જો સ્વતંત્ર બરાબર ભાઈ સ્વતંત્ર સંચાલક નિમણૂકની વાત છે તો એની માન્યતા લેવી હોય ને તો સામાન્ય સભામાં લેવી પડે ક્યાં કંપનીની સામાન્ય સભામાં લેવી પડે છે સંચાલક મંડળના કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ જરૂરી છે ભાઈ જો ફરીવાર સંચાલક મંડળના કેટલાક કાર્યો માટે શેર ધારકોની સંમતિ કેવી છે ભાઈ જરૂરી છે તો જ ભાઈ એનું કામ થઈ શકે ત્યારબાદ સ્ટેક હોલ્ડર સંબંધી સમિતિ રચવાની ફરજ કોની છે તો બોર્ડ ઓફ ડિરેક્ટરની છે બરાબર સ્ટેક હોલ્ડર સંબંધી સમિતિ રચવાની જે ફરજ હોય ને એ કોની હોય બોર્ડ ઓફ ડિરેક્ટરની હોય કોની હોય બોર્ડ ઓફ ડિરેક્ટરની હોય સંચાલક કેવા પ્રકારની સંમતિ મેળવી શકે છે તો માત્ર રોકડમાં માત્ર રોકડમાં બરાબર જમીન યંત્રો મકાન આવી સંપત્તિ મેળવી શકે નહીં ભાઈ માત્ર રોકડમાંથી ઈ સંમતિ સોરી સંપત્તિ મેળવી શકે છે નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય તો વ્યક્તિની ભાઈ એમડી તરીકે કોઈ પણ જીવંત વ્યક્તિ અને ભાઈ કોઈ પણ મી ઇટ મિન્સ ભાઈ જેને સમજણ પડતી હોય પછી તમે રસ્તા ઉપરથી ઉપાડીને ભાઈ ડિરેક્ટર બનાવો તો એ ન ચાલે બરાબર એટલે વ્યક્તિને અહીંયા જવાબ શું બને છે વ્યક્તિને ભાઈ નિમણૂક કરી શકાય છે મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય છે તો પાંચ વર્ષ માટે ભાઈ કરીએ શકાય એક સાથે પાંચ વર્ષ માટે ભાઈ એમડીની નિમણૂક કરી શકાય છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે છે તો સાઠ દિવસમાં જણાવવું પડે બરાબર ઇટ મીન્સ બે મહિનામાં ભાઈ બે મહિનાની અંદર ભાઈ જણાવવું પડે છે કોને ભાઈ કંપની રજિસ્ટ્રારને જણાવવાનું હોય મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો એકવીસ વર્ષ ભાઈ એકવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ આવો કાયદો કે છે ભાઈ કયો કાયદો કંપની લો કહે છે બરાબર કંપની લો આવું કે છે પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે તો ચોખ્ખા નફાના બે પાંચ ટકા ચોખ્ખા નફાના પાંચ ટકા જેટલું ભાઈ એને મહેનતાણું ચૂકવવામાં આવે છે આ શું કહે છે ભાઈ સો રૂપિયા તમે જો નફો મળતો હોય તો પાંચ રૂપિયા મેનેજરને દેવાના પંચાણું ભાઈ તમારે રાખવાના બરાબર સોરી એમડીને દેવાના મેનેજિંગ ડિરેક્ટરને દેવાના મેનેજર મેનેજિંગ ડિરેક્ટરને દેવાના ડિરેક્ટર પોતાનું પદ ગુમાવતા કરી શકાય યસ મિત્રો મેનેજિંગ ડિરેક્ટર પોતાનું પદ ગુમાવતા ભાઈની જે વળતર નીકળતું હોય ને એ ચૂકવવું તો પડે પડે ને પડે કંપનીનું વ્યક્તિત્વ ભાઈ કંપનીનું વ્યક્તિત્વ કેવું છે કૃત્રિમ છે ભાઈ કેવું છે કૃત્રિમ છે સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજવી જોઈએ તો ઓછામાં ઓછી ભાઈ ચાર સભાઓ યોજવી જોઈએ જોઈએ અને જોઈએ જ સંચાલક મંડળની સભામાં ઓછા ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ ભાઈ એવું કે છે એવું કહેવાય છે કે એક તત્યાંશ અથવા બેમાંથી જે વધારે હોય ને એવા આટલા સંચાલકો હોવા જોઈએ ભાઈ આ મિટિંગનો નિયમ છે બરાબર કોરમ કેમ આવે ભાઈ કોરમની વિશે હું વાત કરીશ ભાઈ એ આ કોરમ આપેલી છે તો એ કોરમને પણ તમારે યાદ રાખવી જોઈએ ત્યારબાદ મિત્રો કંપનીએ કઈ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી ભાઈ નવ માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભાઈ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ક્યારે ભાઈ તો કંપનીએ કઈ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી ભાઈ નવ માસના સમયગાળા દરમિયાન ભાઈ યોજી નાખવી જોઈએ તો એ છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બે વાર્ષિક બે વાર્ષિક સાધારણ સભા વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ ભાઈ પંદર માસથી બરાબર પંદર માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ એવું કે છે કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ બોલાવવી જોઈએ તો ચાર સભાઓ બોલાવવી જોઈએ કેટલી ભાઈ ચાર સભાઓ બોલાવી જોઈએ મિત્રો આવું ગ્રામ પંચાયતમાં પણ જોવા મળે બરાબર ઓછામાં ઓછી ભાઈ ચાર ગ્રામ પંચાયતની સભાઓ બોલાવવાની હોય આવું નવું ભાઈ યાદ રાખો કે કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ બોલાવી જોઈએ તો ચાર સભાઓ બોલાવવી જોઈએ કંપની સભાની નોટિસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે ભાઈ એકવીસ દિવસ અગાઉ નોટિસ આપી દેવાની હોય ભાઈ એકવીસ દિવસ અગાઉ નોટિસ આપી દેવાની હોય છે ત્યારબાદ સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહેવામાં આવે છે તો એને નોટિસ કહેવાય એને શું કહેવાય એને નોટિસ કહેવામાં આવે છે ત્યારબાદ કંપની સભામાં જે કાર્યો કરવાના હોય ઓળખાય છે કંપની સભાના કામકાજ દરમિયાન શરૂઆત થી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરીને શું કહેવામાં આવે છે તો એને ગણસંખ્યા કહેવાય એને શું કહેવાય ગણસંખ્યા અથવા કોરમ શું કહેવાય ગણસંખ્યા અથવા કોરમ તરીકે ઓળખવામાં આવે છે સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહેવાય તો એને સભાપતિ કહેવાય શું કહેવાય સભાપતિ કહેવામાં આવે છે બરાબર સભાપતિ ભાઈ ત્યારબાદ કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ ભાઈ પોતાનો મત આપી શકે છે કાસ્ટિંગ વોટ જેને કહેવાય એ સભાપતિ આપી શકે કોણ આપી શકે કાસ્ટિંગ વોટ તો સભાપતિ કાસ્ટિંગ વોટ આપી શકે સભામાં થયેલ કામકાજ અને નિર્ણયો અંગેના મુદ્દા

કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીના ફર્ચામાં લઈ જવાની પ્રક્રિયા ત્યારબાદ ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફર્ચા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવે છે તો એ સંચાલકોને આપવામાં આવે કોને આપવામાં આવે સંચાલકોને આપવામાં આવે છે કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે તો કાયદેસરની પ્રાથમિક સભા કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચાનો હુકમ કરી શકે છે ભાઈ ભાઈ વર્ષની અંદર કંપની ધંધો ન શરૂ કરે તો એને ફડચામાં લઈ જવાનો હુકમ અદાલત કરી શકે છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફર્ચામાં લઈ જઈ શકાય છે સાત થી ઓછી થઈ જાય ને ભાઈ જાહેર કંપનીમાં તો ભાઈ એને ફર્ચામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફર્ચામાં લઈ જઈ શકાય તો ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી ચારથી ઓછી બરાબર ચારથી ઓછી થાય તો વાત થાય આવી ભાઈ પછી ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફર્ચામાં લઈ જવાય ચારથી ઓછી ત્યારબાદ નેક્સ્ટ કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવે છે તેવું શેમાં જણાવેલું છે તો આવું પત્રમાં જણાવેલું છે ક્યાં જણાવેલું છે નિયમન પત્રમાં જણાવેલું હોય ત્યારબાદ સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે તો સંચાલકો સદ્ધરતા અંગેનું ભાઈ જાહેરનામું તૈયાર કરે કંપનીને ફર્ચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપવી પડે તો ચૌદ દિવસની અંદર જાહેરાત આપવી પડે કેટલા દિવસ ચૌદ દિવસની અંદર જાહેરાત આપવી પડે ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે તો ટ્રિબ્યુનલને જણાવે છે ભાઈ ટ્રિબ્યુનલની નિમણૂક થઈ હોય તો ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત એ કોને ટ્રિબ્યુનલને જણાવે છે તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માત્ર